नमस्ते मित्रों, गुरु कृपा एकेडमी चैनल नी अंदर हूँ आपनु स्वागत करूँ छू। आज आप धोरण 10 चैप्टर नंबर 6 ना जैविक क्रियाओं चैप्टर नी अंदर थी एक महत्वना प्रश्न मनुष्य में मूत्र निर्माण की क्रिया आकृति दोरी समझाओ। तो आनु आपने डायग्राम द्वारा अने 3D पेंटिंग द्वारा पण आपणे समझ मेळवाना छे। तो मित्रों, आज वीडियो छे तेने तमे अंत तक जोजो अने आज मूत्र निर्माणनी क्रिया छे तेने सारी रीते समझी शकशो। अगाउ आपणे बे वीडियो आ चेप्टरनी अंदरथी ज मूक्या छे, श्वसनतंत्र अने बेवड़ू परिवहन तंत्र। तो तेने जोवू होय तो तमे लिंक डिस्क्रिप्शनमां आपेली छे आ वीडियोना, तो त्यां जाइने तमे जोई शको छो। तो हाल आपणे मनुष्यमां मूत्र निर्माणनी क्रिया जोवाना छीए। तो सौ प्रथम आपणे આ આકૃતિને સારી રીતે સમજી લઈશું, તેના અંગો વિશે ખ્યાલ મેળવી લઈશું। તો સૌ પ્રથમ અહીં બતાવવામાં આવેલું છે કે મૂત્રપિંડ ધમનીની શાખા આપણે જોઈ શકીએ છીએ મિત્રો, કે મૂત્રપિંડ ધમનીની શાખા જે સૌ પ્રથમ રુધિર આવે છે તે સૌ પ્રથમ બાઉમેનની કોથળીની અંદર આવે છે। આ જે બાઉમેનની કોથળી છે તો તે प्याला आकार ने जोवा मळे छे आपणने। आनी अंदर सौ प्रथम गाळण थाय छे, तेनी अंदर रुधिर केशिका गुच्छ आवेलो होय छे, घणी बधी रुधिर केशिकाओ गुच्छ आवेली होय छे। पछी अहीं जोई शकीए छीए आपणे के मूत्रपिंड नलिकानो नलिकामय भाग, एटले के जे उत्सर्ग द्रव्यो નો નિકાલ થાય છે તે આ નલિકાની અંદર આવે છે। હવે જે ઉત્સર્ગ દ્રવ્યો હોય છે એની જોડે બીજા ઉપયોગી દ્રવ્યો પણ આવી ગયેલા હોય છે, તો તેનું પુનઃશોષણ થાય છે અને ફરી પાછા તે રુધિરની અંદર જોડાઈ જાય છે। પરંતુ જે સૌથી છેલ્લે જે નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો છે તે પાણી સાથે આ સંગ્રહણ નલિકાની અંદર આવે છે અને તે અંતે મૂત્ર નલિકાઓ એટલે કે એના મારફતે મૂત્રાશયની અંદર જાય છે અને ત્યાં વધારે પડતું દબાણ ઉત્પન્ન થવાથી ત્યાં મૂત્ર નિકાલ થઈ જાય છે। તો આ રીતે આખી પ્રક્રિયા એટલે કે રુધિરને શુદ્ધ કરવાની પ્રક્રિયા ચાલુ રહે છે। જે શુદ્ધ રુધિર હોય છે એ આ રુધિર કેશિકાઓની મદદથી રુધિર શિરાની અંદર આવી ફરી પાછું શરીરની અંદર ચાલુ જાય છે। તો આ એક પ્રકારની રુધિરને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે। જે આપણી અંદર બે કિડની આવેલી હોય છે તેમાં અસંખ્ય મૂત્ર પિંડ નલિકાઓ આવેલી હોય છે, તો તે આ રુધિરને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે। આપણી જે શરીર હોય છે તો તેની અંદર બે કિડનીઓ આવેલી હોય છે, તો આ બે કિડનીઓ આ બધું જ કાર્ય કરે છે, એટલે કે રુધિરને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે। તો મિત્રો, આ આપણે ડાયાગ્રામની મદદથી થોડી સમજણ મેળવી। હવે આપણે તેને સમજીશું। તો સૌ પ્રથમ જોઈએ તો મૂત્રપિંડમાં રુધિરમાંથી નકામા ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કરવામાં આવે છે। જે આપણે જોઈ ગયા તો રુધિરની અંદરથી જે નકામા ઉત્સર્ગ દ્રવ્યો છે એટલે કે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે તેનો નિકાલ કરવામાં આવે છે આની અંદર। સામાન્ય રીતે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ ઘટકો જેવા કે યુરિયા યુરિક એસિડનો નિકાલ મૂત્ર સ્વરૂપે શરીરની બહાર કરવામાં આવે છે। આમ મૂત્રપિંડ દ્વારા રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઘટકો જેવા કે યુરિયા યુરિક એસિડને પ્રવાહી સ્વરૂપે મુક્ત કરવામાં આવે છે। આવા પ્રવાહીને મુક્ત મૂત્ર કહે છે। આપણે જોયું મિત્રો કે અહીંયા રુધિરની અંદર જે ઉત્સર્ગ દ્રવ્યો આવેલા હોય છે તો તે નિકાલ પામે છે, એટલે કે શોષણ થાય છે તેનું, તેની સાથે સાથે તેની અંદર આવેલા પાણીનું પણ શોષણ થાય છે। તો તે પાણીનું શોષણ નક્કી નથી હોતું, એટલે કે વધારે પ્રમાણમાં થઈ જાય છે, પણ તેનું જ્યારે પુનઃશોષણ થાય છે ત્યારે તેની અંદર જેમ શરીરની અંદર જેટલી માત્રામાં પાણી છે તો એ માત્રાની અંદર જ એનું શોષણ થાય છે, બાકીનું તેનું પુનઃશોષણ દ્વારા ફરી શરીરની અંદર ચાલુ જાય છે। તો આ નકામા ઉત્સર્ગ દ્રવ્યો સાથે પાણીનું પણ શોષણ થાય છે અને મૂત્ર દ્વારા મૂત્ર નિર્માણ કરી અને નિકાલ પામે છે। એ આગળ જોઈએ મિત્રો, મૂત્ર નિર્માણ ક્રિયા
मूत्रपिंड में अनेक गाड़न एकमों एटले कि मूत्रपिंड नलिका नेफ्रोन होय छे। आ जे एक एकम बतावामां आव्यो छे जे मूत्रपिंड नलिकानो एवा लाखों एकमों किडनीनी अंदर एटले के मूत्रपिंडनी अंदर आवेला होय छे। जे अग्रभागे प्यालाकार रचना बनावे छे तेमां पातळी दीवालवाड़ी रुधिर केशिका गुच्छ प्यालाकार रचना में गोठवायेली होय छे। अहीं आपणे जोई मित्रों के अहीं प्यालाकार रचना जोवा मळे छे आपणने, तो एने बाउमेननी कोथळी कहे छे। तेनी अंदर रुधिर केशिका गुच्छावेलू होय छे। अहीं प्रारंभिक गाड़न थाय छे तेथी तेनी अंदर ग्लूकोज एमिनो एसिड क्षार अने वधु मात्रामां पाणीनुं शोषण थाय छे। अहीं आपणे मित्रों जोयुं के सौ प्रथम ज्यारे गाड़न थाय छे त्यारे बधा ज नकामा पदार्थों शोषण थाय छे एवुं नथी, पण तेनी अंदर केटलाक उपयोगी पदार्थों जेवा के ग्लूकोज आपणे जोईए मित्रों, तो ग्लूकोज एमिनो एसिड अने क्षार अने वधु मात्रामां पाणी नुं पण शोषण थाय जाय छे। जे नाइट्रोजन युक्त पदार्थों छे जेने आपणे उत्सर्ग द्रव्यो कहीए छे, जेनो निकाल करवानो होय छे, तो एनी साथे जे उपयोगी पदार्थों जेवा के ग्लूकोज एमिनो एसिड क्षार अने पाणीनो पण आपणे शरीरनी अंदर उपयोग होय छे, पण वधु मात्रामां पाणीनुं शोषण थाय छे। तो आम नकामा साथे उपयोगी पदार्थोनुं पण शोषण थाय छे। फरी ज्यारे आ गार्डन पामेला घटकोनुं मूत्रपिंड नलिकामां वहन थाय छे अने तेनी साथे ज पदार्थोनुं पसंदगीशील पुनः शोषण थाय छे, एटले आ जे नलिकामां नकामा पदार्थों जोड़े जे उपयोगी पदार्थों पर जाए छे तेमनुं फरी शोषण थई जाए छे, एटले के फरी पाछा शोषण थई रुधिरनी अंदर आवी जाए छे। हवे फक्त नकामा पदार्थों ज त्यां रहे छे। मूत्रमां रहेला पाणीना प्रमाणना पुनः शोषणनो आधार शरीरमां आवेला वधारा पाणीनी मात्रा पर अने केटलाक नकामा उत्सर्ग घटकोनो निकाल करवानो छे तेना पर रहेलो छे। एटले के शरीरनी अंदर केटला प्रमाणमां पाणी छे ते ज प्रमाणमां पाणीनो निकाल थाय छे, बाकी जे उपयोगमां लेवानुं होय पाणी ए फरी पाछुं पुनः शोषण થઈ જાય છે। प्रत्येक मूत्रपिंडमां निर्माण पामनारुं मूत्र एक लांबी नलिका मूत्रवाहिनी द्वारा मूत्राशयमां पहोंचे छे, के आ जे नकामुं जे पदार्थों छे उत्सर्ग द्रव्य छे तेना साथे पाणी जोड़ाय अने मूत्र निर्माण थाय छे, अने पामनारुं मूत्र आ जे मूत्र निर्माण थयुं ए लांबी नलिका मूत्रवाहिनी द्वारा मूत्राशयमां पहोंचे छे। आ मूत्रपिंड अने मूत्राशयने जोड़ती नड़ी एटले के मूत्रवाहिनी छे। मूत्राशयमां मूत्र जमा थाय छे अने तेना दबाणने लीधे ते स्नायु कोथळी जेवुं होय छे। जे मूत्राशय होय छे ए केवुं होय छे, स्नायुमय कोथळी जेवुं होय छे, कोथळी जेवुं जेमां मूत्रनो भराव थाय छे। मूत्र भरातुं जाय तेम ते दबाण अनुभवे छे, तेनुं नियंत्रण चेताओ द्वारा थाय छे। मूत्राशय संकोचनथी मूत्रनो मार्ग द्वारा बहार निकाल थाय छे। तो मित्रों आपणे आजे आ डायग्राम द्वारा जोयुं, हवे 3D आकृति द्वारा पण तेनी समज मेळवीशुं। तो अहीं मित्रों आ जोई शको छो के आ नकामा जे पदार्थो छे तो तेमनुं शोषण थाय छे। अहीं रुधिर केशिका गुच्छ जोवा मळे छे अने जे नकामा पदार्थोनुं आ नलिका द्वारा बहार वहन थाय छे, नलिकानी अंदर वहन थई रह्युं छे। तो आ बेउમેનની કોથળી છે તેની અંદર આ રુધિર આવી રહ્યું છે ધમની દ્વારા, અને તેમાં રહેલા જે નકામા પદાર્થો છે અને ઉપયોગી પદાર્થો છે તે બંનેનું શોષણ અહીં થઈ રહ્યું છે, તો તે આપણને જોવા મળે છે મિત્રો। હવે આગળ આપણે જોઈશું, તો આ 3D ડાયાગ્રામની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે ઉપયોગી પદાર્થો છે તેમનું પુનઃ શોષણ થાય છે। અહીંયા જોઈ શકીએ છીએ કે તેનું પુનઃ શોષણ થઈ અને જે નકામા પદાર્થો છે તે આગળ વધે છે। હવે આ ડાયાગ્રામ 3D ડાયાગ્રામની અંદર આપણે જોઈ શકીએ છીએ કે તેમાં પાણીનું પણ શોષણ થઈ જાય છે અહીંયા, જે કે જે શરીરની અંદર જેટલી માત્રામાં પાણી રહેલું છે તે પ્રમાણમાં જ પાણીનો નિકાલ થાય છે। તો હવે જે વધેલું છે તે ફક્ત નકામા પદાર્થો અને પાણી છે, તો આ નકામા પદાર્થો અને પાણીના મિશ્રણને આપણે મૂત્ર કહીશું, અને આ મૂત્રનું સંગ્રહણ નલિકાની અંદર જાય છે। મિત્રો તમે ડાયાગ્રામની અંદર જોઈ શકો છો, અને તે મૂત્ર નલિકા દ્વારા મૂત્રાશયની અંદર જાય છે અને ત્યાં મૂત્રાશયની અંદર ભરાવો થવાથી દબાણ ઉત્પન્ન થાય છે અને તે
निकाल पामे छे। तो मित्रों आ हती आपणी मूत्र निर्माण नी प्रक्रिया। जो आ वीडियो तमने गम्यो होय तो तमे लाइक करजो अने तमारा मित्रों जोड़े शेर करजो अने आ जय गुरु कृपा एकेडमी चैनल ने तमे सब्सक्राइब करजो। तो आवाज वीडियो साथे फरी मळीशुं। जय हिंद, जय भारत।